विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान विषय अंतर्गत धोरण 10 માં આપણે પ્રકરણ નંબર 17 ભારતની આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી આ પ્રકરણનો આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આ પ્રકરણમાં આપણે ગરીબી છે એ સમસ્યાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે ભારતની જે આર્થિક બીજી સમસ્યા છે, બેરોજગારી, એનો વિશેષ અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આપણે બેરોજગારી શું છે એ સમજીએ કે ભારતની જે વર્તમાન સમસ્યાઓ છે, આ સમસ્યાઓ પૈકીની આપણે ગંભીર આર્થિક સમસ્યા કહી શકીએ તો એવી સમસ્યા છે એ બેરોજગારી છે. હવે આ સમસ્યા છે એ ઘણા લાંબા સમયથી આપણા ભારતના અર્થતંત્રમાં ઊંડે સુધી ઘર કરી ગયેલી છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. આપણને ખબર છે કે જ્યારે અંગ્રેજોએ આપણા ઉપર 200 વર્ષ સુધી શાસન કર્યું, તો એ સમયગાળા દરમિયાન એને આપણા લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો અને ખેડૂતોને છે એ લગભગ પાયમાલ કરી નાખ્યા. તો આ વખતે જે આવા રોજગારી મેળવવા માટે આ લોકોને છે એ ખૂબ જ મહેનત પડતી હતી, કારણ કે એની પાસે રોજગારીની કોઈ તક જ નહોતી. એટલે આ લોકો છે એ બેરોજગાર છે એ થતા આવ્યા. ત્યાર પછી વસ્તી વધારાની સમસ્યા થઈ, એટલે સામે કામ અને ઉદ્યોગો ઓછા હતા, એની સામે કામ કરવાવાળા વ્યક્તિઓ વધારે હતા. એટલા માટે બેરોજગારી છે એ ધીમે ધીમે વધતી ગઈ. સરકારે છે એને ઘટાડવા માટે ઘણા પ્રયત્ન કર્યા છે, છતાં હજી જોઈએ એટલી સફળતા એમાં મળી નથી. એટલે લાંબા ગાળાથી આપણા અર્થતંત્રમાં બેરોજગારીની સમસ્યા ઊંડે સુધી ઘર કરી ગઈ છે, આપણે એવું કહી શકીએ. અને એવું નથી કે આપણા એક જ દેશમાં આ પ્રકારની સમસ્યા છે, વિશ્વના મોટા ભાગના દેશો છે એ બેરોજગારીની સમસ્યામાંથી થોડા ઘણા અંશે છે એ પસાર થઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે તમને બેરોજગારીનો અર્થ છે એ પ્રશ્નમાં પૂછાય તો તમારે એનો શાબ્દિક અર્થ કે વ્યાખ્યા જે કહો તે એ રીતે લખવી પડે કે જે પુખ્ત વયની વ્યક્તિ કે જેની ઉંમર 15 થી 60 વર્ષ સુધીની હોય. વિદ્યાર્થી મિત્રો, 14 વર્ષ સુધી આપણા દેશમાં કાયદેસર છે એ તમે બાળકને કામ કરવા માટે રાખી શકતા નથી. એટલા માટે કામ કરવાની ઉંમર 15 થી રિટાયરમેન્ટ સુધી, એટલે કે 60 વર્ષે રિટાયરમેન્ટની ઉંમર હોય છે. આપણે 58 વર્ષે હોય ગવર્મેન્ટ પર, 60 વર્ષ સુધી વ્યક્તિ કામ કરી શકે છે. એટલે કે જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય અને જે બજારમાં પ્રવર્તમાન વેતને, એટલે કે બજારમાં જે કામ માટે નિશ્ચિત કરેલું વેતન હોય, પ્રવર્તમાન એટલે વર્તમાનમાં જે ચાલતું વેતન હોય, એ વેતને કામ કરવાની જેની ઈચ્છા અને વૃત્તિ, એટલે કે ઈચ્છા અને એની વૃત્તિ હોય અને એના માટે યોગ્ય શક્તિ અને લાયકાત ધરાવતો હોય. હવે કોઈ બીમાર વ્યક્તિ છે કે જે કામ કરી જ શકે નહીં, એ એવું કહે કે મારે કામ કરવું છે અને હું બેકાર છું, પણ એ શારીરિક રીતે સશક્ત ન હોય તો એને આપણે બેકાર ન કહી શકીએ, કારણ કે કામ કરવા માટે સક્ષમ નથી, એટલે કે યોગ્ય શક્તિ અને લાયકાત ધરાવતો હોય. વિદ્યાર્થી મિત્રો, કોઈને ડોક્ટર બનવું છે, કોઈને શિક્ષક બનવું છે, તો એ શિક્ષકનું કામ કરવા માટે, ડોક્ટરનું કામ કરવા માટે, હોસ્પિટલમાંનું જે એને દર્દીઓને તપાસવા માટે એની પાસે ડોક્ટરની ડિગ્રી હોવી જોઈએ, સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે એની પાસે શિક્ષકની ડિગ્રી હોવી જોઈએ. એટલે કે જે વ્યક્તિને જે કામ કરવું છે એના માટે એની યોગ્ય લાયકાત ધરાવતો હોય. હવે કોઈ એવું કે મારે શિક્ષક બનવું છે પણ મને તો કોઈ ક્યાંય નોકરી જ નથી મળતી, પણ જો એની પાસે શિક્ષકની કોઈ ડિગ્રી જ નહીં હોય, લાયકાત જ નહીં હોય, તો એને શિક્ષકની નોકરી નથી જ મળવાની. એટલા માટે યોગ્ય શક્તિ પણ હોવી જોઈએ અને લાયકાત પણ ધરાવતો હોય. કામ અને જે એવો વ્યક્તિ કામની શોધમાં હોય, એટલે કે કામ ગોતતો હોય છતાં કામ મેળવી શકતો ન હોય, તેવા વ્યક્તિને બેરોજગાર વ્યક્તિ કહેવાય. એટલે કે એને કામ કરવું છે, એની વૃત્તિ છે, ઈચ્છા છે, બજારના વેતન દર મુજબ એને કામ કરવું છે, શારીરિક રીતે સશક્ત છે, યોગ્ય લાયકાત ધરાવે છે, છતાં એને કામ નથી કરવું, ના કામ નથી મળતું, તો એવા વ્યક્તિને બેરોજગાર વ્યક્તિ કહેવાય. હવે આવી સામૂહિક પરિસ્થિતિ, એટલે એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે આવી પરિસ્થિતિ સર્જાય તો એવી પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં
આવે છે. અને આવી બેરોજગારી કેવી હોય છે? તો કે ફરજિયાતપણે એ વ્યક્તિ ભોગવે છે તેની ઈચ્છા વિરુદ્ધની બેકારી કહેવાય, કે મરજીથી એ કામ વિનાનો રહેતો નથી, પરંતુ એને કામ નથી મળતું એટલે ફરજિયાતપણે એ બેકારી ભોગવે છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આ બેકારી છે એ કે શું કામ થાય, કેવા સ્વરૂપે બેકારીનું છે એ બને છે, કે બેકાર વ્યક્તિ કેવી રીતે રહે છે? તો બેકારીના જે મુખ્ય સ્વરૂપો છે આપણા ભારતમાં, એમાં સૌ પ્રથમ આવે છે કે ઋતુગત બેરોજગારી. ઋતુગત બેરોજગારી શું થાય? તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડતા, પછી વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવ, અભાવના લીધે 3 થી 5 મહિના લોકોને છે એ બેરોજગાર રહેવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં છે એ ખેતી આધારિત દેશ છે, તો ઘણી ઘણી સ્થળો કે ઘણી જગ્યાઓ જે એવા છે કે જ્યાં કૃષિની સિંચાઈ, કૃષિ માટે સિંચાઈની પૂરતી સગવડતાઓ નથી. વરસાદ આધારિત ખેતી છે, તો વરસાદ છે એ અનિયમિત છે. ઘણી વખત વરસાદની અનિયમિતતા અને સિંચાઈની સગવડતા નથી હોતી, તો ખેતી છે એ બારે માસ કોઈ વ્યક્તિ કરી શકતો નથી. જ્યારે વરસાદ હોય, ખેતીની સિઝન હોય, ત્યારે ખેતીનું કામ કરે છે. જ્યારે ખેતીની સિઝન ન હોય ત્યારે શું કરે છે, એને વૈકલ્પિક ખેતીના વિકલ્પમાં બીજું કોઈ કામ મળતું નથી. એટલા માટે 3 કે 5 મહિના માટે કોઈ વ્યક્તિ બેરોજગાર રહે તો તેને શું કહેવાય, ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે કે ઘર્ષણજન્ય બેરોજગારી. હવે ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું થાય? તો કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે, તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. ધારો કે આપણે કોમ્પ્યુટર પહેલાં નહોતું, તો 5 વ્યક્તિઓ જે કામ સંભાળતા હતા એ હવે શું થઈ ગયું, 1 વ્યક્તિ 5 વ્યક્તિનું કામ એક કોમ્પ્યુટર સંભાળે છે. તો એમાં જે બીજા વ્યક્તિઓ છે એની રોજગારી છીનવાઈ જાય છે. કારખાના હોય કે મોટી ફેક્ટરી હોય તો અહીંયા શું છે કે જાજા મજૂરો હોય તો એની જગ્યાએ કોઈ મશીનરી આવી જાય અને એના દ્વારા કામ થવા માંડે. તો જે લોકો બેરોજગાર થાય, તો જે નવી ટેકનોલોજી સાથે જે આવા શ્રમિકોનું ઘર્ષણ થાય એને શું કહેવાય, ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આવે છે કે માળખાગત બેરોજગારી. હવે આપણું ભારતનું અર્થતંત્ર છે એ આજે પણ પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક રીતે હજી ઘણા સ્થળો છે ભારતના કે એ પછાતપણું, પરંપરાગત જે રૂઢિઓ રિવાજો અને નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ, આ બધી જ પરિસ્થિતિનો સામનો કરે છે. હજી ઘણા લોકો નિરક્ષર છે. માળખાકીય જે પ્રાથમિક સુવિધાઓ છે કે બેન્કિંગ, રેલવે, વાહન વ્યવહાર, આવી બધી સુવિધાઓ છે એનાથી એ પણ લોકોને મળતી નથી. તો આવા કારણોથી જે બેરોજગારી છે એ સર્જાય કે લોકો નિરક્ષર છે એટલા માટે કામ નથી મેળવી શકતો, અમુક રૂઢિરિવાજોનું પાલન કરે છે કે ભાઈ આ કામ છે એ અમારે ન કરવું જોઈએ, આ કામ અમારા જ્ઞાતિ વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ, આવી અમુક જે અંધશ્રદ્ધાઓ ધરાવતો હોય છે, એટલે કે પરંપરાઓ રિવાજોમાં માનતો હોય, તો એના લીધે વ્યક્તિ બેરોજગારી ભોગવે એને માળખાગત બેરોજગારી કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. તો કોઈ કામ ધંધો કે વ્યવસાય પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય તો આ વધારાના શ્રમિકો છે એને ખસેડી લેવાથી ઉત્પાદન કાર્યમાં કોઈ ફેર પડતો નથી, એટલે કે કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. તો આ વધારાના શ્રમિકો છે એ છુપાવે રોજગારી. હવે કોઈ કારખાનું હોય તો અહીંયા કાયદેસર રીતે 5 જ વ્યક્તિની જરૂર હોય, તો અત્યારે હાલમાં અહીંયા 10 વ્યક્તિઓ કામ કરતા હોય, એટલે કે જો ઓમ જોવા જઈએ તમે વાસ્તવિક રીતે તો 5 જ વ્યક્તિઓની જરૂર હોય. 5 વ્યક્તિઓ જો કામ કરે તો પણ એનું કામ થઈ ચાલે એમ હોય, તો બીજા વધારાના 5 વ્યક્તિઓ છે એને શું કહેવામાં આવે છે, તો કે છુપા બેરોજગાર કે પ્રચ્છન્ન બેરોજગાર કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે કે ઔદ્યોગિક બેરોજગારી. હવે ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે વ્યક્તિ જો ટૂંકા કે લાંબા સમયગાળા માટે કામ વિનાનું થવું પડતું હોય તો તેને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આજે ઉદ્યોગોમાં નવી નવી ટેકનોલોજી, એનો વિકાસ અને ઘણા બધા પરિવર્તનો આવે છે, તો એના લીધે ઘણી વખત એવું થાય છે કે ઘણા ઉદ્યોગ ધંધાઓ કારખાનાઓમાંથી શ્રમિકોને અમુક સમય માટે મંદી આવે તો છૂટા કરી દે છે, પછી પાછા ભરી લે છે. પ્રોજેક્ટ બેઝ કામ હોય તો એનો પ્રોજેક્ટ ચાલુ હોય ત્યાં સુધી શું થાય, તો કે વ્યક્તિઓને કામ મળે છે, જ્યારે પ્રોજેક્ટ પૂરો થઈ જાય, કોન્ટ્રાક્ટ ઉપર ભરેલા હોય તો એવા વ્યક્તિઓને
છૂટા કરી દે છે. તો આને શું કહેવાય છે? તો કે ઔદ્યોગિક બેરોજગારી અથવા તો ઔદ્યોગિક બેરોજગાર વ્યક્તિ કહેવામાં આવે છે. હવે શિક્ષિત બેરોજગાર, તો શિક્ષિત બેરોજગાર કોને કહેવાય? તો કે જે વ્યક્તિએ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય, એટલે કે માધ્યમિક સ્કૂલિંગ સુધીનું શિક્ષણ મેળવ્યું હોય, અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો એને શું કહેવાય? શિક્ષિત વ્યક્તિ. એટલે કે માધ્યમિક કક્ષા સુધી એને અભ્યાસ કર્યો હોય છતાંય એને કંઈ કામ મળતું ન હોય, તો આવો વ્યક્તિ શિક્ષિત બેરોજગાર કે ભણેલ ગણેલ બેરોજગાર આપણે એને કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો ભારતમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે. કારણ કે બેરોજગારી આપણે ભણીએ છીએ એ ભારતની આર્થિક સમસ્યા, ગંભીર આર્થિક સમસ્યા આપણે કહી શકીએ. તો હવે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ છે એ દરેક રાજ્યમાં અલગ અલગ છે. જ્યાં ઉદ્યોગોનો, ધંધાઓનો વિકાસ થયો છે, જેમ કે ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, આવા બધા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઓછું છે. પરંતુ જ્યાં ઉદ્યોગ ધંધાનો એટલા પ્રમાણમાં વિકાસ નથી થયો, કે જે રાજ્યો અમુક પછાત છે, જ્યાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે, તો એવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે. એટલે કે એનું એક કારણ એ પણ છે કે રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વાંચુઓની નોંધણી કરાવવાની ઉદાસીનતા એટલે કે આળસ. કે રોજગાર વિનિમય કચેરી શું છે? તો કેવી કચેરી છે કે દરેક શહેર કે જિલ્લામાં હોય છે, કે જ્યાં તમારે તમારી નામ નોંધણી કરાવવાની, તમારું શિક્ષણ, તમારી પાસે કોઈ વિશેષ સ્કિલ કે ડિગ્રી હોય તો તમે અહીંયા નોંધણી કરાવી આવો. તો એને લગતી જ્યારે જગ્યાઓ ભરવાની થાય તો રોજગાર વિનિમય કચેરી તરફથી તમને લેટર મળે છે કે અહીંયા આટલી જગ્યાઓ ખાલી છે, તો અહીંયા તમારી જે એપ્લિકેશન કરી શકો છો તમે. તો આપણે હજી અડધા લોકોને તો રોજગાર વિનિમય કચેરીનો ખ્યાલ જ નથી હોતો, અને જેને ખ્યાલ છે એ લોકો નોંધણી પણ નથી કરાવતા. એટલે કે જે આમાં નોંધણી કરાવવાની ઉદાસીનતા છે એના કારણે સંખ્યામાં જે ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ છે. જો બધા જ વ્યક્તિઓ આમાં નોંધણી કરાવતા હોય તો ગવર્મેન્ટ પાસે ચોક્કસ આંકડો લઈએ કે કેટલા લોકો છે એ રોજગાર વિનાના છે. તેમ છતાં જે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય છે એ સંસ્થા છે, એના દ્વારા નેશનલ સેમ્પલ સર્વે છે એ કરવામાં આવ્યો, અને એના આધારે છે એ ભારતમાં કેટલી બેરોજગારી છે, એટલે કે ભારતની બેરોજગારીની વ્યાપકતા કેટલી છે એનો ખ્યાલ છે એ આવે છે. તો એમાં એવું છે કે 2011, જ્યારે 2011માં વસ્તી ગણતરી થઈ, તો એ વસ્તી ગણતરી મુજબ 116 મિલિયન લોકો છે એ રોજગારીની શોધમાં હતા, અને 32 મિલિયન લોકો છે એ અશિક્ષિત બેરોજગાર હતા, અને 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા. પછી અમુક એવા બેરોજગાર હતા કે જેની ઉંમર 15 થી 24 વર્ષની હોય, તેવા અંદાજે છે એ 5.7 કરોડ લોકો બેરોજગાર હતા. એટલે એનો આંકડો છે એ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે, જેના આધારે આપણે એમ કહી શકીએ કે ભારતમાં બેરોજગારી છે એ સમસ્યા ખરેખર ગંભીર છે. હવે લેબર બ્યુરો નામની સંસ્થા છે, તો લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં 2013 અને 2014માં બેરોજગારીનો દર કેટલો હતો? તો કે 5.5% જોવા મળ્યો હતો. જો આ બધી જ બાબતો નોટ ડાઉન કરતા જાજો, તમને એક વાક્યમાં અથવા ખાલી જગ્યામાં પૂછાય કે લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં 2013 અને 2014માં બેરોજગારીનો દર કેટલો હતો? તો 5.5%. અને ગુજરાતમાં 1000 વ્યક્તિએ 12 વ્યક્તિઓ બેરોજગાર હતા, એટલે કે 1.2% બેરોજગારીનો દર હતો. હવે ભારતમાં 2009-10માં શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ, એટલે કે 1000 વ્યક્તિએ 34 વ્યક્તિઓ બેરોજગાર હોય, એટલે 3.4%, અને ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ, એટલે કે 1.6% બેરોજગારીનું પ્રમાણ હતું. હવે શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ શહેરોમાં વધારે જોવા મળ્યું હતું. લોકો શહેરોમાં જાય છે, શિક્ષણ મેળવે છે સારું, અને શહેરોમાં રોજગારી મેળવવા જાય છે, છતાં જે વસ્તી વધારાની સમસ્યા છે એના લીધે જે શિક્ષિત લોકો છે એ પણ આજે બેરોજગારીની સમસ્યાનો સામનો કરે છે. અને 2013માં સ્ત્રીઓમાં બેરોજગારીનો દર 7.4% જોવા મળ્યો હતો. એટલે એમ કહી શકાય કે સ્ત્રીઓ છે એ બેરોજગાર વધારે છે. એનું કારણ છે કે ભારતનું સામાજિક માળખું
જેમાં પુરુષો કામ કરે છે અને સ્ત્રીઓ છે એ ઘરે રહે છે, ગૃહિણીઓ હોય છે મોટા ભાગે, અને હાઉસવાઈફ જેને તમે આપણે કહીએ છીએ અંગ્રેજીમાં, તો એ લોકો ઘર સંભાળે છે, ઘરનું કામ કરે છે, બાળકો સંભાળે છે અને પુરુષો કમાય છે. તો ભારતીય સામાજિક માળખું છે એ પણ કદાચ સ્ત્રીઓની જે બેરોજગારીની ટકાવારી છે એના માટે જવાબદાર છે. અને જે લોકો શિક્ષિત છે, શિક્ષિત હોવા છતાં પણ જે બેરોજગારીનો સામનો કરે છે, તો એનું કારણ કદાચ વસ્તી વધારો કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આજે તમારે કોઈ પણ સ્થળે ભરતી હોય કે ભાઈ સરકારી જગ્યા છે અને ચાલો 1000 જગ્યા ભરવાની છે, તો એની સામે 50,000 કે લાખ જેટલી અરજી આવે, ક્યારેક 10-20,000 આવે જેવી જગ્યા, એટલે કે જ્યાં 10 વ્યક્તિની જરૂર હોય એની સામે કામ કરવા માટે 100 વ્યક્તિઓ છે એ તૈયાર હોય છે, એના આધારે જ આપણે જાણી શકીએ છીએ કે શિક્ષિત બેરોજગારી છે એનો દર પણ ભારતમાં ખૂબ જ ઊંચો છે. હવે ભારતના એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા જે 15% લોકો છે, યુવાનો છે, કે જેની પાસે હાઈલી ક્વોલિફાઈડ ડિગ્રી છે, છતાં આવા 15% લોકો છે જેની પાસે શૈક્ષણિક લાયકાત ખૂબ જ સારી છે, ઉચ્ચ છે, છતાં પણ એને છે એ કામ મળતું નથી. હવે જે આપણે વિશ્વ સાથે સરખામણી કરીએ તો વિશ્વની જે કુલ વસ્તી છે તો વિશ્વની વસ્તીના 16% લોકો છે એ બેરોજગાર છે, અને 35 વર્ષથી વધુ સમય સુધીના યુવાનો છે, એટલે કે બધા 35 વર્ષથી વધુની ઉંમર સુધીના છે તે ભારતમાં છે. અને જો તો વિશ્વના યુવાનોના જે બીજા દેશ સાથે થતી મહાસત્તા છે, એટલે કે આપણે બીજા દેશો કરતાં આપણા ભારત દેશનો વિકાસ કરવો હશે, મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હશે, તો ભારતમાં જે બેરોજગારીનું વરવું એટલે કે અઘરું સ્વરૂપ છે એને આપણે બદલી અને દરેક લોકોને રોજગાર મળે એવું આયોજન આપણે કરવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું કે બેરોજગારી અને બેરોજગારીનું સ્વરૂપ. હવે બેરોજગારીનું સ્વરૂપ છે અને એના જે સ્વરૂપના મુદ્દાઓ છે એ બધા જ મુદ્દાઓ તમને મોટા પ્રશ્નમાં પૂછી શકે છે, તો આપણે એનું વ્યવસ્થિત છે એ તૈયારી કરીશું વિદ્યાર્થી મિત્રો, અને આના પછીનું છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજીશું. થેન્ક યુ.